આજથી શ્રાવણમાં આવતા તહેવારોને લઈ શરૂ થતા મિની વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે. શ્રાવણ માસમાં નાગપંચમીથી શરૂ થતા આ મિની વેકેશનને લઈ આગામી 8 દિવસ સુધી થરાદનું માર્કેટયાર્ડ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રાવણ માસના તહેવાર ઉપરાંત કોરોના મહામારીને લઈ આગામી 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી થરાદનું માર્કેટયાર્ડ બંધ રહેશે અને જેને પગલે થરાદ માર્કેટયાર્ડના સેક્રેટરી વેમજીભાઈ પટેલે ખેડૂતોને માર્કેટયાર્ડમાં માલ વેચવા ના આવવાની સોમવાર સુધી માર્કેટયાર્ડમાં હરાજીને લગતું કામકાજ તમામ બંધ રાખવામાં આવે છે, જેથી કરીને જે અત્યારે મહામારી છે તેમાં સંક્રમિત ઓછા થાય અને લોકો ઘરમાં રહે, સુરક્ષિત રહે તે માટે આ માર્કેટ કમિટી દ્વારા નિર્ણય કરેલ છે. તો બીજી તરફ માર્કેટયાર્ડ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. થરાદ માર્કેટયાર્ડ દ્વારા થરાદ તાલુકાના 5 થી 70 વર્ષની વય ધરાવતા તમામ પ્રજાજનો માટે 1 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે. થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તાજેતરમાં અકસ્માતે મૃત્યુ પામનારા 11 મૃતકોના વારસદારોને 1-1 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે માર્કેટ કમિટી થરાદે થરાદ તાલુકામાં રહેતા જે અકસ્માતમાં અકાળે જે મોતને ભેટ્યા એવા પરિવારોના 11 પરિવારજનોને 1-1 લાખ રૂપિયાનો જે માર્કેટ વીમો લે છે એ નિમિત્તે 11 જણને 11 લાખ રૂપિયા, એમાં 1 પરિવારના 2 લાખ અને 9 જણને 1 લાખ રૂપિયા આપ્યા.